નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની બાગાયત ખાતાની મિની ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી જો તમે પણ આવી જ અવનવી યોજનાકીય માહિતી મેળવવા માગતા હોય તો તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની 74 જેટલી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલ છે, જે પૈકીની મિની ટ્રેક્ટર ખરીદવા માટેની એક સહાય યોજના છે. તો આ મિની ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને મળશે ₹60,000 સુધીની સહાય. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ મિની ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો આ સહાયનો લાભ કેવી રીતે લઈ શકાય તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, યોજનાનું નામ છે ટ્રેક્ટર 20 PTO HP સુધીનું. તો આ પ્રમાણે મિની ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય છે અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. જો તમે લાભ લેવા માંગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આપણે આગળ જોઈએ કે મળવા પાત્ર સહાય શું. તો મિત્રો, અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને ખર્ચના 50% અથવા તો મહત્તમ ₹60,000 પ્રતિ એકમ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે અને પૂર્વ મંજૂરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે અને આ યોજનાનો લાભ છે તે આજીવન એક વખત મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે અનુસૂચિત જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય કેટલી. તો મિત્રો, અનુસૂચિત જાતિના લાભાર્થીને ખર્ચના 50% અથવા મહત્તમ ₹60,000 પ્રતિ એકમ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે અને તેઓનો પણ પૂર્વ મંજૂરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે અને આ યોજનાનો લાભ તેઓને પણ આજીવન એક વખત મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સામાન્ય ખેડૂતને શું લાભ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, સામાન્ય ખેડૂતને ખર્ચના 40% અથવા મહત્તમ ₹45,000 પ્રતિ એકમ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે અને તેમનો પણ પૂર્વ મંજૂરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે અને સામાન્ય ખેડૂતને પણ આ યોજનાનો લાભ છે તે આજીવન એક વખત મળવાપાત્ર થશે. તો મિત્રો, આ પ્રમાણે 20 BHP હોર્સપાવર સુધીનું મિની ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે ખરીદી ક્યાંથી કરવી. તો મિત્રો, કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ અને પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી આ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે અને ખાતા દીઠ એક જ વાર આ સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈ લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો આપણે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટની લિંક પણ આપેલી છે, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, 31/5/2023 તે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જો સરકારશ્રી દ્વારા આ તારીખમાં કોઈ ફેરફાર થશે તો આપણે તેના વિશે અલગથી એક વિડીયો બનાવી અને માહિતી આપીશું. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઈન નંબર પણ આપેલો છે. તો આ હેલ્પલાઈન નંબર આઈ ખેડૂત પોર્ટલનો છે, 1800-180-1551. આ નંબર ઉપર કોલ કરીને યોજનાકીય વધુ માહિતી મેળવી શકાય છે. તો મિત્રો, આશા રાખું કે આ મિની ટ્રેક્ટર ખરીદવા માટેની જે સહાય યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે.
તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.